ધતુરાના ફૂલના બી તો મળી ગયા પછી આપઘાત કરવા માટે જગ્યા ગોતવી હતી કે સૌથી પહેલાં કેદારનાથના મંદિરે જઈને દીપમાળા કરી ઘી ચડાવી દીધું પછી એકાંત શોધવું હતું કે આપઘાત કરવા માટે એકાંત જોઈએ કોઈ વ્યક્તિની હાજરી જોઈએ નહીં એકાંત પણ મળી ગયું પણ ઝેર ખાવાની હિંમત ચાલે નહીં મનમાં કેટલાય પ્રશ્નો ઊભા થવા લાગ્યા કે ઝેર ખાય તો લઈશું પણ તરત મૃત્યુ ના થયું તો અને મરીને શું લાભ કદાચ અધવચ્ચે રહ્યા તો આખી જિંદગી પછી એ પીડા સાથે જીવવાનું થશે તો અને મરી પણ ગયા તો શું પામવાના હતા કશું હાથમાં આવવાનું હતું નહીં પરાધીનતા કા ન ભોગવી છૂટવું એની કરતાં પછી ગાંધીજીએ એવું નક્કી કર્યું કે પરાધીનતા એટલે કે હારને સ્વીકારીને સુકાન જીવીએ હારને સ્વીકારીને જો જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરીશું તો નવો કંઈક રસ્તો મળી જશે પણ આ હારને સ્વીકાર્યા વગર જો જીવવાનો પ્રયત્ન કરીશું તો ક્યાં જઈશું જીવનમાં નિષ્ફળ થઈને મૃત્યુને ભેટી પડશું એની કરતાં હારીને જીવવું છે ખરું પણ હારને સ્વીકારીને જીવવું છે છતાં બે ચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી બંને મોતથી ડર્યા અને રામજી મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો એટલે છેવટે પછી શું કર્યું બે ચાર બી ખાવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ ફાયદો થયો નહીં એટલે પછી બંને જણાએ શું કર્યું મગજને શાંત કરી દેવું છે બધું જ ભૂલી જવું છે અને ભગવાનના દર્શન કરીને શાંતિથી મગજ શાંત કરી સ્થિર કરી અને સૂઈ જઈએ અને આપઘાતનો જે વિચાર કર્યો તો એ શું કરીએ કાયમ માટે મગજમાંથી કાઢી નાખીએ ઠરાવ એટલે પ્રયાસ ઠરાવ એટલે કે કોઈ કાયદો પસાર કરવો એટલે કે મક્કમ રીતે નક્કી કરી લીધું હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે આપઘાત કરવો સહેલો નથી ગાંધીજીએ વિચાર્યું કે કોઈ પણ કાર્ય છે કોઈ પણ કાર્ય વિચારવું બહુ સહેલું લાગે છે પણ કરવું એટલું જ અઘરું હોય છે અને એ કાર્ય કરવા પાછળ મહેનત પણ કરવી પડતી હોય છે તો ગાંધીજીએ જે આપઘાતનો વિચાર કર્યો એ આપઘાતનો વિચાર તો બહુ ઇઝીલી થયેલા થઈ ગયો પણ એ વિચારને કાર્યમાં મૂકવામાં ખૂબ મહેનત કરવી પડી અને છેવટે એ વિચારને કાર્યમાં મૂકી શક્યા નહીં અને એ આપઘાતના વિચારને એમને પડતો મૂકી દેવો પડ્યો આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા પર બહુ ઓછી અસર થાય છે એટલે કે કોઈ વ્યક્તિ બીવડાવે કે જો તમે આમ મને નહીં કરી દો તો હું આપઘાત કરી લઈશ તો ગાંધીજી એ વાતને સ્વીકારતા નથી અથવા તો ગાંધીજી એ વાતને માન્ય કરતા નથી અથવા તો મુદ્દલ થતી જ નથી એમ હું કહું તો ચાલે અથવા તો એવો કોઈ સમય આવતો મુદ્દ એટલે કે સમય એવો કોઈ સમય આવતો નથી આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરીને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી ગયા એટલે કે આપઘાત કરવા ગયા પણ થયો નહીં પણ છેવટે જે કુટેવ પડી હતી કઈ કુટેવ બીડીના ઠૂઠા પીવાની અને બીજી કુટેવ કઈ પડી હતી નોકરના દોકડા જ ચોરવાની એટલે કે એક તો વ્યસન કરવાની અને બીજું ચોરી કરવાની આ જે બે કુટેવ પડી હતી એ બે કુટેવને અમે શું કરી દીધી છોડી દીધી મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી થઈ નહીં મોટપણે એટલે કે મોટા થયા પછી ક્યારેય બીડી પીવાની એટલે કે કોઈપણ જાતનું વ્યસન કરવાની મને ઈચ્છા થઈ નહીં અને એ ટેવ જંગલી ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે એટલે કે જે નાનપણમાં જે ભૂલ કરી હતી એ ભૂલ કેવી હતી જંગલી જંગલી માનવ માનવી હોય એ આવા બધા વ્યસનો કરે આવી ગંદી ટેવો પાડે અને એ શરીર માટે શું છે હાનિકારક છે જેટલા પણ આ દેશની અંદર અથવા તો આપણા જીવનમાં આજુબાજુમાં રહેલા દરેક વ્યક્તિઓ વ્યસન કરે છે એમને ખબર છે કે અમે જે વ્યસન કરી રહીએ છીએ એ અમારા શરીર માટે અમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતાં પણ કરે છે એમને ખબર હોવા છતાં પણ એ વ્યસનને છોડી શકતા નથી તો આ ગંદી ટેવ છે એવું ગાંધીજી કહે છે બીડીનો આટલો જબરજસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજા સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી એટલે ઘણા બધા વ્યક્તિઓ વ્યસન કરે છે ઘણા બીડી પીવે છે ઘણા સિગરેટ પીવે છે ઘણા માવાઓ ખાય છે ઘણા દારૂ પીવે છે એટલે કે આ બધા લોકો આટલો બધો શોખ આનો કેમ રાખે છે એ મને ક્યારેય સમજાયું નહીં જે આગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું જોજો ઘણા બધા વ્યક્તિઓને એવું થતું હોય છે આપણે કોઈ વાહનમાં મુસાફરી કરતા હોય ત્યાં બોર્ડ માર્યું હોય નો સ્મોકિંગ અથવા તો બીડી પીવી નહીં કોઈ પણ જાતનું વ્યસન કરવું નહીં છતાં ઘણા બધા વ્યક્તિઓ એમાં વ્યસન કરતા હોય છે અને આપણે જ્યારે એ વાહનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે એમના દ્વારા કાઢવામાં આવતા ધુમાડા ઉપરથી સહન થતા નથી એમ ગાંધીજી પણ કોઈપણ વ્યક્તિ એની સામે જ્યારે બેડી પીતા હતા ત્યારે એના ધુમાડા સહન કરી શકતા હતા નહીં એમનો શ્વાસ ગુંગળાવતો એટલે કે એમને ગભરામણ જેવું થવા લાગતું પણ સામેવાળા વ્યક્તિની કુટેવ બાબતે એમને કશું એ કહી શકતા નહીં બેડીના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના દુકડા ચોરવા એ દોષ કરતા બીજી એક ચોરીની ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું આ એમના જીવનમાં કરેલી બીજી ભૂલ છે જે વ્યસનની એમને ભૂલ પોતાના જીવનમાં કરી હતી એના કરતાં પણ આ ભૂલ સૌથી વધારે મોટી ભૂલ છે એવું એમને લાગે છે એટલે શું કહે છે કે બીડી પીડીથી પી પીતા હતા અને જે ચોરની જે ચોરની જે આવક હતી એમાંથી અમે જે ચોરી કરતા હતા એની કરતાં અમે જે બીજી ચોરી કરી હતી એ અમારા જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ હતી બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની થઈ એટલે કે બીડીનું જે વ્યસનની ભૂલ અમારાથી થઈ ત્યારે ઉંમર કેટલી હતી બારતેર વર્ષની હતી એટલે કાંઈ બહુ સમજ પડતી હતી નહીં તમે ઘણી બધી વખત તમારા વડીલોના મોઢે સાંભળ્યું હશે કે બારે હાન અને સોળે ભાન હાન એટલે કે સમજ અને ભાન એટલે કે બુદ્ધિ જો આવી તો આવી નક્કર ગઈ કદાચ તેથી એ ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હતી એટલે કે બારતેર વર્ષની ઉંમરે કદાચ અમને સમજ નહોતી આવી અમને ભાન નહોતી પડી પણ જ્યારે બીજી વખત મેં ચોરી કરી ત્યારે મારી ઉંમર કેટલા વર્ષની હતી પંદર વર્ષની હતી આ ચોરી મારા ભાઈના સોનાના કડ કડાના કટકાની હતી શું કે છે આ ચોરી મારા ભાઈ એટલે કે એનો ભાઈ વેજીટેરિયન નહોતો એટલે કે શાકાહારી હતો નહીં પણ શું હતું માંસાહારી હતો માંસ ખાતો હતો એના સોનાનું કડું હાથમાં જે પહેરવાનું કડું હોય એ સોનાનું હતું એ સોનાના કડાની કટકો સોનાના કડાના કટકાની અમે ચોરી કરી હતી તેમણે નાનું સરખું એટલે કે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું એટલે કે જ્યારે માંસ ખાવા જતા હતા ત્યારે જે વ્યક્તિ પાસે માંસ ખાધા હતા ત્યારે એમને પૈસા પૂરા ચૂકવી શકતા હતા નહીં એટલે એમણે શું કર્યું હતું પચીસેક રૂપિયાનું કરજ એટલે કે એમના માથા પર પચીસેક રૂપિયાનું દેવું થઈ ચૂક્યું હતું એ કેમ પતાવવું એને અમે બંને ભાઈએ વિચાર કરતા હતા એટલે કે જેની પાસે દેવું લીધું જે ઉધારી કરી હતી એ વ્યક્તિ ઉઘરાણી કરતો હતો હવે એ ઉઘરાણી કેમ ચૂકવવી એનો વિચાર બે ભાઈ કરી રહ્યા હતા મારા ભાઈના હાથે સોનાનું નક્કર કડું હતું નક્કર એટલે કે મજબૂત અને પૂરેપૂરું સોનાનું બનેલું કોઈ બીજું કોઈ ધાતુનું મિશ્રણ નહીં તેમાંથી એક તોલું સોનું કાપવું મુશ્કેલ નહોતું એટલે શું કહે છે એ સોનાને સોનીને ત્યાં જવું અને ભંગાવી અને એક તોલું સોનું વેચી એમાંથી જે પૈસા આવે એનું ઉધાર જે લીધેલું હતું ઉધારું જે દેવું હતું એ દેવું ચૂકવી દેવું અને પાછું એવું ને એવું કડું બનાવીને પાછું પહેરી લેવું કોઈને ખ્યાલ આવશે નહીં એવો વિચાર કર્યો કડું કપાયું કર કરજ ફીટ્યું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી એટલે શું કહે છે કડું કપાઈ પણ નાખ્યું અને કરજ ચૂકવી પણ દીધું એટલે કે દેવું ચૂકવી પણ દીધું પણ મારા માટે આ વર્તન કેવું થઈ ગયું હતું અસહ્ય એટલે સહન થઈ શકે તેવું હતું નહીં હવે પછી ચોરી ન કરવાનો મેં નિશ્ચય કરી નાખ્યો એટલે કે હવે પછી હું ક્યારેય ચોરી કરીશ નહીં અને જો હવે હું ચોરી કરીશ તો એ મારા જીવનની મોટામાં મોટી ભૂલ હશે અને એની પાછળ હું પ્રાયશ્ચિત પણ કરીશ એવું મનથી એમણે મક્કમ કરી મનને મક્કમ કરી નાખ્યું અને જો એ મન મક્કમ ના કરીએ તો જીવનમાં આપણે પછી આગળ વન બાય વન એક પછી એક ભૂલો કરતા જઈએ છીએ ક્યારેય ભૂલોમાંથી પાછા વળી શકતા નથી જ્યારે આપણા જીવનમાં કોઈ ભૂલ થઈ જાય અને આપણે એના પ્રાયશ્ચિત માટે વિચારતા થઈએ ત્યારે આપણે ત્યાં અટકી જઈએ